नमस्कार मित्रों, उठना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहन दास मेहता प्राथमिक शाला तरफ थी हूँ आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपरे धोरण 6 विषय विज्ञान में प्रकरण 8 शरीरनु हलनचलन सीखी रहा छे। मित्रों, आगळना भाग में आपरे थोड़ू सीखी गया छे, हवे बाकीनु आपरे आ भाग में सीखीशुं। तो चलो शुरू करिए प्रकरण 8 शरीरनु हलनचलन। प्रवृत्ति 2, कागळनी एक पट्टी ने एक नळाकार में फेरवो। रबर अथवा प्लास्टिकना एक जूना डडा में काणू पाड़ीने तेमा वारेला कागळना नळाकारने नाखो। जेम बाजूनी आकृति में दर्शायुं छे ए प्रमाणे तमे कागळना नळाकार ने डडा पर चोटाड़ी पड़ सको छो। डड़ाने एक नानी वाटकी में राखीने चारे बाजू फेरवानो प्रयत्न करो। शू डडो वाटकी में स्वतंत्र स्वरूपे फरे छे? शू कागळनो नळाकार पण फरे छे? मित्रों, हवे कल्पना करो कि कागळनो नळाकार तमारो हाथ छे तथा डड़ो तेनो एक छेडो छे। वाटकी खभाना एक भाग समान छे जेनाथी तमारो हाथ जोड़ायेलो छे। एक हारकानो डडा जेवो गोर भाग बीजा हारकाना वाटकी जेवा खाड़ामां खूपेलो होय छे। आ प्रकारना सांधा बधी ज दिशामां हलनचलन प्रदान करे छे। आ हलनचलन माटे उपयुक्त सांधाना अन्य उदाहरण शोधी सको छो। आ प्रकरणना शरूआतमां आपवामां आवेला शरीरना विविध भागोना हलनचलननुं स्मरण करीशुं। हवे जोईए उखरी सांधो। गरदन तथा माथाने जोड़ाण करतो सांधो उखरी सांधो छे। तेना द्वारा शीर्षने आगर पाछळ अथवा जमणी डाबी बाजू फेरवी शकीए छीए। आ हलनचलन करवानो प्रयत्न करो। आ हलनचलन आपणा हाथना हलनचलन करता केवी रीते भिन्न छे? जेमां खलदस्ता सांधा वडे हाथने संपूर्ण वर्तुळाकार फेरवी शकीए छीए। उखरी सांधामां वेलाणाकार अस्थि एक वलयमां फरे छे। हवे जोईए मिजाग्रा सांधा। घरना दरवाजाने वारंवार खोलो अने बंध करो। तेना मिजाग्राने ध्यानपूर्वक जुओ। ते दरवाजाने आगर अने पाछळ खुलवा दे छे। हवे तेना माटे जोईए प्रवृत्ति 3। चालो मिजाग्रानी गतिने जोईए। एक मोटा कागर अथवा कार्डबोर्डनुं नळाकार बनावो, जे प्रमाणे बाजूनी आकृतिमां आप्युं छे ए प्रमाणे। चित्रमां दर्शाव्या मुजब कार्डबोर्ड अथवा कागळना नळाकारनी मध्यमां छिद्र बनावी तेमां एक पेन्सिल दाखल करो। कार्डबोर्डनो एक बीजो टुकड़ो लईने एवी रीते वारो के ते अर्धुं भूंगरू बनी जाय, जेमांथी बीजा नळाकारने सरळताथी फेरवी शकाय। अर्धा नळाकार उपर राखेल पूर्ण नळाકાર મિજાગ્રાની માફક છે। પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો। તે કેવા પ્રકારની ગતિ કરે છે? આ ગતિ તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા કરતાં કેવી રીતે ભિન્ન છે? આપણે પ્રવૃત્તિ 1માં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી। આકૃતિ 8.4માં જે કાંઈ પણ આપણે બનાવેલું હતું તે એક મિજાગ્રાથી ભિન્ન છે, પણ તેનાથી એક ખ્યાલ આવે છે કે મિજાગ્રા એક જ દિશામાં ગતિ કરે છે। કોણીમાં મિજાગ્રાનો સાંધો આવેલો હોય છે, જેનાથી આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે। શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણો વિચારી શકો છો? મિત્રો, હવે જોઈએ અચલ સાંધા। આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા એ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતાં ભિન્ન છે। હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી। આવા સાંધાને અચલ સાંધા કહે છે। જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો। શું તમે તેને હલનચલન કરાવી શક્યા? નહીં। ઉપરી જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે। મિત્રો, આપણે માત્ર કેટલાક સાંધાઓની જ ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે। આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે? જો તમે એક ઢીંગલી બનાવવા માંગતા હોવ તો તમે પહેલાં શું બનાવશો? શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરશો। શું તમે એવું નહીં કરો? આપણા શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ। આપણે એ કેવી રીતે ઓળખી શકીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે? આપણે આપણા શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ?
શરીરના કેટલાક ભાગોમાં આવેલા હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ। એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ। શું ક્યારે તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનો એક્સરે કઢાવવામાં આવ્યો છે? કેટલીક વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કઢાવે છે જેનાથી તેમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે। એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના હાડકાના આકારનો ખ્યાલ આવે છે। તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો। પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો। તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે સરખામણી કરો। તમારી આંગળીઓને વારો। શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વારી શકો છો? તમારી મધ્યમાં આંગળીમાં કેટલાક હાડકા આવેલા છે? તમારી હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો, તેમાં અનેક હાડકા છે। શું તમારું કાંડું લચીલું છે? તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલું છે। જો તેમાં એક જ હાડકું આવેલ હોત તો શું થાત? મિત્રો, હવે જોઈએ પ્રવૃત્તિ 4। ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખી તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને તમારા હાડકાઓનો અનુભવ કરો। શક્ય હોય એટલી તમારી પાંસળીઓને ગણો, ધ્યાનપૂર્વક જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો। આપણે જોઈએ છીએ કે પાંસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી છે। તે છાતીના હાડકા અને કરોસ્તંભ સાથે જોડાઈને એક પાંજરુંનું નિર્માણ કરે છે। આ શંકુરૂપી પાંજરાને પાંસળી પિંજર કહે છે। આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે, જેમ કે હૃદય, ફેફસા વગેરે। તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો। ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રને પીઠ પર ફેરવો। જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ એટલે કે કરોડસ્તંભ છે। તે અનેક નાના નાના હાડકાઓની બનેલી રચના છે। પાંસરી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલ હોય છે। શું કરોડસ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલ હોત તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે? તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો। શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? તેને સ્કંધાસ્થિ કહે છે। આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ। આ સંરચના નિતંબાસ્થિ છે। આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે। આ નિતંબના ભાગનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો। તમારી ખોપડી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડાવાથી બનેલ છે। આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે। મિત્રો, આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકા તથા સાંધાની ચર્ચા કરી। કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ। તેને આપણે કોમલાસ્થિ અથવા તો અસ્થિકૂર્ચા તરીકે ઓળખીએ છીએ। તમારા કાનને સ્પર્શ કરો। શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો જેને વાળી શકાય? એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકા આવેલા હોતા નથી। શું તમને આંગળી વડે દબાવતા કાનની બુટ્ટી તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો? શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આપણી કાનની બુટ્ટ છે, પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી? તે કાસ્થિ અથવા કોમલાસ્થિ છે। શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે। મિત્રો, આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ, સાંધાઓ તથા કાસ્થિઓનો ભેગા મળીને બને છે। તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો। તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો। મિત્રો, તમને આપણા શરીરના એ હાડકા તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હશે, જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે। હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે, ચાલો તેની તપાસ કરીએ।
તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો. શું તમે તમારી ઉપરી ભુજામાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો? બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે? તેને સ્નાયુ કહે છે. સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો. સ્નાયુઓનું શું થાય છે? શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે? ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું જ સંકોચન જોઈ શકો છો. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે. તે હાડકાને ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુઓમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે, સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. તો મિત્રો, અહીં આપણું પ્રકરણ 8 શરીરનું હલનચલનનો બીજો ભાગ પૂર્ણ થાય છે. આગળનું આપણે વિડીયો નંબર 3 માં જોઈશું. આભાર. જય હિન્દ. જય ભારત.